તેમજ કોંગ્રેસ અને ભાજપના સદસ્યો આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષતાને આ સામાન્ય સભા મળી હતી તેમાં તાલુકા પંચાયતનું નવું મકાનની જગ્યા નક્કી કરવા બાબતની રજૂઆતો કરવામાં આવી હતી અને મનરેગાનું બજેટ અને તાલુકા પંચાયતના બજેટની ચર્ચા વિચારણા તેમજ અંગુઠલાની પ્રાથમિક શાળાનું મકાન તેમજ ધારિસ્નાની નવા નગરનો રોડ તૂટી ગયો છે તેની રજૂઆત તેમજ અડત્રીસ લાખની રકમ સરકારલક્ષી ગ્રાન્ટ લઈને મુજબ એક લાખ સદસ્યને વાપરવાની આ સામાન્ય સભામાં રજૂઆતો થવા પામી હતી આમ આજની સામાન્ય સભા ખૂબ જ શાંતિમય માહોલમાં પસાર થવા પામી હતી આ સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના પચીસ જેટલા સદસ્યો હાજર રહેવા પામ્યા હતા અગરસિંહ ચૌહાણ જેડેસટીવી દેગામ